गुड मॉर्निंग फ्रेंड्स, अकाउंटिंग માં ઓપરેટિંગ એન્ડ ફાઇનાન્શિયલ લિવરેજ નું આપણે ચેપ્ટર ચાલે છે એન્ડ આપણે 9 સમ કમ્પ્લીટ કર્યા હતા. क्वेश्चन नंबर 10 जो आना मैक्सिमम आपने सम करवाना छे कारण के आ चैप्टर छे ये आपने एग्जाम मा कंप्लीट करवानु छे जे स्टार्टिंग ने आपने बे चैप्टर लीधा होई फाइनेंशियल अकाउंट मा अत्यारे कंपैरेटिव वाळु चाले छे तो ई आपने एने प्रायोरिटी देवानी छे एमाय सेकंड चालू करशु तो शुरुआत ना जे बे मा बबे चैप्टर हशे एने आपने प्रायोरिटी आपवानी छे ई आपणे वधारे तैयार करवाना छे. जनरल ऑप्शन मां बाकीना बे चेप्टर छे एने तैयार करवाना छे पण आनी कंपेरिजन मां एटला बधा नहीं. आ आपणे परफेक्ट करवाना छे एटले आना मेक्सिमम सम जेटला थाशे एटला आपणे लेशुं जेथी करीने कोई पॉइंट बाकी न रहे. फॉलोइंग इज द बैलेंस शीट ऑफ स्टार लिमिटेड एज ऑन 31st मार्च 2021. Liabilities amount rupees, assets amount rupees, equity share capital each of rupees 10, 1 lakh, reserve and surplus 40,000, 12% debentures 1,20,000, current liabilities 70,000, total 3,30,000. Fixed assets 2,50,000, current assets 80,000, total 3,30,000. During the year, total sales was rupees 8 lakh, annual fixed expenses was rupees 1,60,000, variable expenses are 45% of sales. Rate of income tax is considered 50%. From the above information, calculate number 1 operating leverage, number 2 financial leverage, and number 3 combined leverage. तो अपने डिटेल्स में सेल्स आपेलू छे, फिक्स्ड एक्सपेंस आपेला छे ने वेरिएबल एक्सपेंस सेल्स ना 45% छे. त्रणे त्रण आपणे लीवरेज फाइंड आउट करवानी छे. तो पहला ज आपणे एनु कैलकुलेशन कर नाखीए कारण के आपणे लीवरेज फाइंड आउट करवो होय तो ईबीटी सुधीनी जरूर पड़े ए आपणने ख्याल छे बराबर. પણ આપણે ઈપીએસ ફાઇન્ડ આઉટ કરવું હોય અને જેટલી જરૂર પડે ઈપીએસ ફાઇન્ડ આઉટ કરવું પડે અને જે જરૂર પડે એટલું આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ છીએ એટલે તમને ખ્યાલ આવે. પહેલું જ આપણે લખ્યું ટોટલ સેલ્સ. सेल्स आपने कितना आपेलू छे 8 लाख लेस वेरिएबल एक्सपेंसेस. वेरिएबल एक्सपेंस कितना कीधा छे 45% ऑफ सेल्स. सेल्स ना 45% करो तो 3,60,000. तो सेल्स माथी वेरिएबल एक्सपेंस लेस करो तो आपने कंट्रीब्यूशन मळे 4,40,000. अर्निंग बिफोर इंटरेस्ट एंड टैक्स जोता होय तो आपणे फिक्स एक्सपेंस पण लेस करवा पड़े तो आपणे एन्युअल फिक्स एक्सपेंस आपेला छे 1,60,000. तो लेस फिक्स्ड एक्सपेंस 1,60,000. तो अर्निंग बिफोर इंटरेस्ट एंड टैक्स मीन्स ईबीआईटी आपणे मळ्यु 2,80,000. EBIT મેળવો આપણે EBT જોતું હોય તો એમાંથી ઇન્ટરેસ્ટ લેસ કરવું પડે. આપણને બેલેન્સ શીટમાં ડિબેન્ચર આપેલા છે 12% ડિબેન્ચર્સ 1,20,000. જો હવે આ લાસ્ટ બધાય જેટલા દાખલા આવે છે એ બધાય 17.5 માર્કના વેઇટેજ વાળા છે
બરાબર આ બધાય મોટા દાખલા શરૂઆતમાં આપણે એક લેક્ચરમાં તન તન દાખલા કર્યા હતા એ નાના દાખલા કટકા કદાચ પૂછાઈ જાય કે એક 8 માર્કનો હોય ને એક 9.5 માર્કનો એવી રીતે બાકી આ 17.5 માર્કના દાખલા છે એટલે બરાબર સમજવા ડિબેન્ચર 120,000 ના 12% તમે કરો તો ઇન્ટરેસ્ટ આપણને કેટલું મળે 14,400 તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 280,000 માંથી લેસ કરીએ આપણે તો આપણને ઈબીટી અર્નિંગ બિફોર ટેક્સ 265,600 મળ્યા લેસ 50% ટેક્સ તો આપણને ઈબીટી મળ્યું છે એના 50% કરવાના 132,800 132,800 લેસ કરો આમાંથી તો એટલી ને એટલી અમાઉન્ટ વધે 132,800 એને કહેવાય પીએટી મીન્સ ઈએટી પ્રોફિટ બિફોર ટેક્સ અર્નિંગ સોરી પ્રોફિટ આફ્ટર ટેક્સ અથવા તો અર્નિંગ આફ્ટર ટેક્સ પ્રેફરન્સ શેર કેપિટલ બેલેન્સ શીટમાં આઈપી નથી આપણે જો આઈપી હોય તો એનું ડિવિડન્ડ લેસ કરાય તો તોય આપણે અહીંયા ફોર્મેટમાં લખી નાખ્યું છે કે લેસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ડેસ એટલે ડિવિઝિબલ પ્રોફિટ આપણને મળ્યો 132,800 આ ચેપ્ટરમાં મેક્સિમમ વર્કિંગ નોટ આમાં આવી ગઈ સેલ્સ થી ચાલુ કરો અને ડિવિઝિબલ પ્રોફિટ એ પૂરું કરો તમે એટલે જેટલું તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય આમાંથી આવી જાય ઓપરેટિંગ પ્રોફિટ હોય ફાઇનાન્શિયલ લિવરેજ હોય કે કમ્બાઇન્ડ લિવરેજ હોય કે ઈપીએસ હોય એ બધોય આટલી ડિટેલ્સમાંથી આપણને મળી જાય આપણે સિક્વન્સમાં એક પછી એક બધું ફાઇન્ડ કરતા જઈએ છીએ પહેલું જ આપણે લઈ છીએ ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ જેને કહેવાય DOL ઇઝ ઇક્વલ ટુ સી અપોન ઈબીઆઈટી તો સી એટલે કોન્ટ્રીબ્યુશન આપણને આપેલો છે કોન્ટ્રીબ્યુશન છે 440,000 અને ઈબીઆઈટી આપણને કેટલું મળ્યું છે ઈબીઆઈટી 280,000 440,000 ડિવાઇડેડ બાય 280,000 તો આપણને ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ મળે 1.57 બીજું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ ઈબીઆઈટી અપોન ઈબીટી તો ઈબીઆઈટી આપણને ખ્યાલ છે ઉપરની ફોર્મ્યુલામાં આપણે મૂક્યું 280,000 ઈબીટી આપણે સ્ટેટમેન્ટમાં જોઈએ તો ઈબીટી છે 265,600 આપણે ઈબીટી ની જગ્યાએ મૂક્યા 265,600 ઇઝ ઇક્વલ ટુ 1.05 એન્ડ નંબર 3 ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લિવરેજ મીન્સ DCL ઇઝ ઇક્વલ ટુ C અપોન ઈબીટી તો કોન્ટ્રીબ્યુશન આપણને આપેલો છે સી અને ઈબીટી જોઈજો આ બે ફોર્મ્યુલામાં તને જ મળી જાય સી એટલે 440,000 અને ઈબીટી એટલે 265,600 તો આપણને મળે 1.66 તમને એમ થાય અને બીજી રીતે પણ કરી શકાય DCL is equal to DOL multiplied by DCA sorry B
डी एफ एल बेनो गुणाकार करीने तो जो जो डिग्री ऑफ ऑपरेटिंग लीवरेज आपने कितनी मिली 1.57 मल्टीप्लाई बाय 1.05 इज इक्वल टू 1.65 मतलब 4,45 डिवाइडेड बाय 265,600 1.66 minus 0.58 2,80,000 divided by 2,65,600 1.05 4,40,000 divided by 2,80,000 1.57 1.65 માઇનર ડિફરન્સ રહેશે 1.65 કારણ કે આમાં છે ને પોઈન્ટ પછી તમે જો ચાર ચાર આંકડા લેશો ને તો આવી જશે કારણ કે ઓમાં પરફેક્ટ આવેલા હોય જો 440,000 ડિવાઇડેડ બાય 280,000 1.5714 એટલે આપણે તો ઓની રીતે ફોર્મ્યુલા જ મૂકી દેવાની છે પણ આ તો ટેલી કરવું હોય તો ટેલી કરી લેવા કે ભાઈ આ રીતે બરાબર થઈ જાય છે ને 1,80,000 × 2,500 1.0542 જો 1.66 આવી જશે એટલે પોઈન્ટ પછી ચાર ચાર આંકડા લેવાના એટલે પરફેક્ટ આવી જાય આ કાઈ કરવાની જરૂર નહીં આપણે તો આ જ ફોર્મ્યુલા મૂકી દેન પણ ટેલી કરવા માટે બરાબર કે આપણી કાઈ ભૂલ છે નહીં ને ચલો નેક્સ્ટ લેક્ચરમાં બીજો હવે આ જે લાસ્ટ નાવ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ હશે બરાબર આ બધાય સમ એક્ઝામમાં પૂછી શકાય એવા છે ચલો ઓકે થેન્ક યુ વેરી મચ